નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વિજ્ઞાન ધોરણ છ પ્રકરણ ચાર વસ્તુઓના જૂથ બનાવવા પાર્ટ વન આપણી આજુબાજુની વસ્તુઓ આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે અગાઉના ચેપ્ટરમાં જોયું કે વિવિધતા છે આપણા ખોરાકમાં આપણા કપડામાં બધા જ સ્થાને આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ રહેલી છે આપણે આપણી ચારેય બાજુ ખુરશી બળદગાડું સાયકલ રસોઈ બનાવવા માટેના વાસણ ચોપડીઓ કપડા રમકડા પાણી પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ બરાબર આ બધી વસ્તુઓના આકાર રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે આકૃતિ ચાર પોઈન્ટ એક આ આકૃતિ ચાર પોઈન્ટ એકનું ચિત્ર છે આપણી આજુબાજુની વસ્તુઓ તો આ બધી વસ્તુઓનો આકાર રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે એક સમાન ઉપયોગ હોતા નથી તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો આપણી આ યાદીમાં દડો જેમ કે રબરનો દડો ફૂટબોલ અને લખોટી આવી જશે કે આજુબાજુમાં કોઈ વસ્તુમાં રબરનો દડો ફૂટબોલ લખોટી જે ગોળાકાર હોય છે જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ લગભગ ગોળાકાર તો તેમાં સફરજન નારંગી અને ગળો વગેરે જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે છે જો લગભગ ગોળાકાર કહીએ તો ધારો કે આપણે એવી વસ્તુઓ પણ જોઈએ કે જેને ખાઈ શકાય આપણે આ યાદીમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ કે જેની આપણે પ્રકરણ એક ના કોષ્ટક એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે તેમજ એક પોઈન્ટ ત્રણ માં યાદી બનાવી હતી કે જે ખાઈ શકાય તેવી વસ્તુઓ હતી બરાબર એ પણ શક્ય છે કે જે ગોળ વસ્તુઓની યાદી આપણે અત્યારે બનાવી છે તેમાં કેટલીક વસ્તુઓ આ જૂથમાં પણ આવતી હોય બરાબર માની લો કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનું એ જૂથ બનાવવામાં એક જૂથ બનાવવા માંગીએ છીએ તો આ જૂથમાં ડોલ લંચ બોક્સ રમકડા પાણી ભરવાનું પાત્ર પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે કેમકે એ બધું પ્લાસ્ટિકનું હોય છે આમ વસ્તુઓના જૂથ બનાવવાની અનેક રીતો હોય છે ઉપરના ઉદાહરણમાં આપણે વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વર્ગીકરણ કર્યું એટલે આકારના આધારે પણ વર્ગીકરણ કરાય પછી તે વસ્તુ કયા પદાર્થની બનેલી છે પ્લાસ્ટિકની લોખંડની તેના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવે છે આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી છે બરાબર આ પદાર્થો કાચ કાચની પણ વસ્તુઓ હોઈ શકે ધાતુઓની પ્લાસ્ટિક લાકડું રૂ કાગળ કાદવ અથવા માટીની હોઈ શકે છે શું તમે પદાર્થોના અન્ય વધારે ઉદાહરણો વિશે વિચારી શકો છો ચાલો ત્યારે પ્રવૃત્તિ એક કરીએ ચાલો હવે આપણે આજુબાજુથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ તમે તમારા ઘરે શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરો એટલે કે ભેગી કરું આપણામાં ના પ્રત્યેક ઘરમાં રોજ બરોજ ઉપયોગમાં લેવામાં આવતી એક વસ્તુ લાવી શકી છે એટલે કે તમારા ઘરમાં રોજ બરોજમાં ઉપયોગમાં આવતી હોય તે વસ્તુઓ પણ હોઈ શકે છે પણ કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે વિચારો તો ચોક પેન્સિલ નોટબુક રબર ડસ્ટર હથોડી ખીલી સાબુ વાહનોના પૈડાનો આરો બેટ માચિસ મીઠું બટાકા વગેરે આપણે વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ જેના વિશે આપણે માત્ર વિચારી શકીએ પણ વર્ગખંડમાં ન લાવી શકીએ વિચારી જ શકાય વર્ગખંડમાં લાવી શકાય નહીં ઉદાહરણ તરીકે દિવાલ દિવાલ વિશે આપણે વિચારી જ શકીએ તેને ઊંચી કરીને આપણે વર્ગખંડમાં લાવી શકતા નથી વૃક્ષ દરવાજા ટ્રેક્ટર તથા રસ્તો આ બધી વસ્તુ એવી છે કે વર્ગખંડમાં લાવી શકતા નથી ફક્ત તેને વિચારી શકીએ છીએ આ સંગ્રહમાંથી એ બધી જ વસ્તુઓને અલગ કરો કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચી કે એમાંથી કાગળની અને લાકડાની બે ભાગ પાડ્યા બરાબર હવે એક જૂથમાં એ બધી એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય જ્યારે બીજા જૂથમાં એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની બનેલી ન હોય એટલે કે કાગળ અથવા લાકડાની ન બનેલી હોય તેવી આવી રીતે જમવાનું બનાવવાની વસ્તુઓને પણ અલગ કરી શકીએ છીએ ચાલો હવે આપણે થોડું વ્યવસ્થિત કામ કરીએ ભેગી કરવામાં આવેલી બધી વસ્તુઓની કોષ્ટક ચાર પોઈન્ટ એક માં યાદી બનાવો અહીં કોષ્ટક છે તેમાં યાદી બનાવો પ્રત્યેક જે પદાર્થની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો કે તે સેમાંથી બનેલી છે શક્ય તેટલી વધારે વસ્તુઓ વિશે માહિતી એકઠી કરો એટલે કે ભેગી કરો આ કોષ્ટકને ખૂબ મોટું બનાવવાની મજા પડશે કેટલીક વસ્તુઓ કયા પદાર્થમાંથી બની છે તે જાણવાનું મુશ્કેલ હોઈ શકે છે આવા પદાર્થોની ઓળખ માટે હાલ તો તમારી પાસે મિત્રો નથી શિક્ષક પણ અત્યારે હાલ તમારી પાસે નથી તથા વડીલોની સાથે ચર્ચા કરો એટલે તમારા માતા પિતા અથવા કોઈ ઘરે વડીલ હોય તેની સાથે ચર્ચા કરીને તમે જાણી શકો છો કે કેટલીક વસ્તુઓ શામાંથી બનેલી છે કોષ્ટક ચાર પોઈન્ટ એક વસ્તુઓ અને તે જેમાંથી બનેલ છે તે પદાર્થો અહીં બે વસ્તુઓ અને તેના પદાર્થો આપેલા છે તે જાણીએ વસ્તુઓ અને બીજું વસ્તુઓ જેમાંથી બનેલ છે તે પદાર્થો તો પ્લેટ એટલે કે થાળી શેમાંથી બનેલ છે સ્ટીલની પણ હોય કાચની પણ હોય પ્લાસ્ટિક અને અન્ય કોઈ પણ ધાતુની બનેલી હોય છે પદાર્થની પેન તો પેન પ્લાસ્ટિકની અને ધાતુની બનેલી હોય છે હવે આપણે અહીંયા કેટલીક યાદીમાં ઉમેરવાનું છે તો આપણે અહીંયા પુસ્તક લખીશું તો પુસ્તક શાનું હોય છે બનેલું તો પુસ્તક કાગળનું બનેલું હોય છે બરાબર પછી એના સિવાય આપણે લખીશું માપપટ્ટી તો માપપટ્ટી શાની બનેલી હોય છે માપપટ્ટી એટલે તમારા જે કંપાસ બોક્સમાં જે રૂલર એટલે કે ફૂટપટ્ટી છે તેની વાત છે તો માપપટ્ટી લાકડાની પણ હોય છે ત્યાર પછી પ્લાસ્ટિકની પણ હોય છે અને ધાતુની પણ બનેલી હોય છે એટલે કે સ્ટીલની પણ ફૂટપટી હોય છે લોખંડની હોય છે એટલે આપણે ધાતુ અહીંયા લખ્યું છે આ યાદીને આપણે શક્ય તેટલી મોટી બનાવી શકીએ છીએ હવે પ્રવૃત્તિ નંબર બે કોષ્ટક ચાર પોઈન્ટ માં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલ છે અહીંયા કોષ્ટક ચાર પોઈન્ટ બે છે તમારા પુસ્તકમાં તમે ધ્યાનથી જુઓ તેના સિવાય તમારા ધ્યાનમાં આવતા અન્ય વધારે પદાર્થો આ કોષ્ટકના કોલમ 1 માં ઉમેરી શકો છો હવે દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવા પ્રયત્ન કરો જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને તેની કોલમ ટુમાં યાદી બનાવો કોલમ ટુમાં તમારે એ વસ્તુ આ પદાર્થ છે તેની યાદી સામે આપણે લખવાની છે કે કઈ કઈ વસ્તુઓ બનેલી હોય છે બુજો એ જાણવા માગે છે કે શું આપણને એવા અમુક પદાર્થો મળી શકે કે જેમનો ઉપયોગ એક કરતા વધુ પ્રકારના પ્રકારની વસ્તુ બનાવવા માટે થયો હોય હા તો એવા પદાર્થો છે જેમ કે લાકડું તો એનો ઉપયોગ એક કરતાં વધુ પદાર્થો વસ્તુ બનાવવા માટે ઉપયોગ થયો છે જેમ કે ખુરશી ટેબલ હોળ બળદગાડું અને તેના પૈડા વગેરે બનાવવા માટે લાકડાનો ઉપયોગ થાય છે તો એવા ઘણા પદાર્થ છે કે જેનો ઉપયોગ એક કરતાં વધુ પ્રકારની વસ્તુ બનાવવા માટે થયો હોય હવે કોષ્ટક ચાર પોઈન્ટ બે સમાન પદાર્થથી બનેલ વિવિધ વસ્તુ પદાર્થ અને એ પદાર્થની બનેલી વસ્તુઓ અહીં બે ઉદાહરણ આપ્યા છે જેથી તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે બનાવવાનું છે લાકડું તો તો બને ખુરશી ટેબલ હળ બળદગાડું અને તેના લાકડામાંથી આ બધી વસ્તુઓ બને છે કાગળ તો કાગળમાંથી શું બને ચોપડીઓ એટલે કે પુસ્તક નોટબુક ન્યૂઝપેપર કાગળના રમકડા પણ અવેલેબલ છે અને કેલેન્ડર વગેરે એટલે ત્રણ ટપકા કરી દીધા છે બરાબર ચામડું તો ચામડામાંથી શું બને તો બેગ બને ચંપલ પછી પટ્ટો પગરખા પછી રમકડા પછી પર્સ પાકીટ અને પર્સ બંને અલગ અલગ હોય છે તો આ બધું ચામડામાંથી બને છે પ્લાસ્ટિક તો પ્લાસ્ટિકમાંથી શું બને છે તો ડોલ પછી શું બને પ્લાસ્ટિકમાંથી કંપાસ બોક્સ પછી પેન પ્લાસ્ટિકની જ હોય છે પછી રમકડા પગરખા ટમલર ડબ્બા વગેરે પ્લાસ્ટિક માંથી બને છે રૂ રૂમાંથી શું બને છે તો રૂમાંથી સૂત્રાવ સાડી બને છે આપણે પ્રકરણ ત્રણ માં જોઈ ગયા કે સુતરાવ સાડી તો રૂમાંથી સાડી બને છે પછી શર્ટ ગાદલા રૂ ની દોરી બને છે દોરડા રૂમાલ ચાદર વગેરે બને છે હવે અહીંયા આપણે લખવાનું છે આપણે કોઈ પદાર્થ અને તેમાંથી વસ્તુઓના નામ લખવાના છે તો આપણે લખીશું કાચ તો કાચમાંથી શું બને તો કાચમાંથી ગ્લાસ ચશ્મા પછી રમકડા અરીસા અરીસા એટલે કે દર્પણ મિરર પછી બારી વાસણો વગેરે કાચમાંથી બને છે આ બધા કોષ્ટકો પરથી શું ખ્યાલ આવે છે તો પહેલા આપણે વસ્તુઓને જુદી જુદી રીતે જૂથમાં વહેંચી ત્યારબાદ આપણે એ જાણકારી મેળવી કે આપણી આજુબાજુની વસ્તુઓ અનેક પદાર્થોમાંથી બનેલી છે રાઈટ કેટલીક વસ્તુ કોઈ વસ્તુ એક જ કેટલીક વખત કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય છે એવું પણ બને કે એક જ વસ્તુ ઘણા પદાર્થની બનેલી હોય જેમ કે આપણે સ્ટીલનું જોયું કે સ્ટીલમાંથી થાળી બને તો થાળી કાચની પણ હોય છે એટલે કે કાચ પણ એક પદાર્થ જ છે પ્લાસ્ટિકની પણ હોય બરાબર વળી એક જ પદાર્થનો ઉપયોગ કરી ભિન્ન વસ્તુઓ પણ બનાવી શકાય છે કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય એવું લાગે છે કે આપણને વિવિધ પદાર્થો વિશે વધુ જાણવાની આવશ્યકતા છે એટલે કે વધારે જાણવાની જરૂર છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિવિધ પદાર્થો વિશે વધુ જાણીશું